સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિનિયર સિટીઝન મંડળના બે સભ્યોના અવસાન થતા મંડળના હોદ્દેદારોએ તેમના પરિવારોને આપેલ સાંત્વના. પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ શિવમ સોસાયટીમાં રહેતા નટુભાઈ ગંગારામ મોદીનું તાજેતરમાં 75 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. નટુભાઈ મોદી મંડળ દ્વારા ચાલતી પરિવાર કલ્યાણ યોજનાના સભ્ય હતા. તેઓ સ્વભાવે મિલનસાર અને સદા હસમુખા રહેતા હતા, પરંતુ તેમનું ટૂંકી માંદગી બાદ અવસાન થતાં તેમના પરિવારજનો તેમજ સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી કે પટેલ, મંત્રી શર્મિષ્ઠાબેન ખમાર, ધનજીભાઈ પટેલ, પ્રભુદાસભાઈ તેમજ મંડળના અન્ય સભ્યોએ નટુભાઈ મોદીના પરિવારજનોને સાંત્વના આપીને કલ્યાણ નિધિ યોજના અંતર્ગત ₹11,000નો ચેક આપ્યો હતો. સિનિયર સિટીઝન મંડળના એક અન્ય સભ્ય મહેન્દ્રકુમાર રમણલાલ ભાવસાર, કે જેઓ સ્વામિનારાયણ સોસાયટીમાં રહે છે, તેમનું પણ અચાનક અવસાન થતાં વેપારી મિત્રો તેમજ તેમના સમર્થકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વર્ષોથી બજાર ચોકમાં રમણલાલ મગનલાલ ભાવસારની પેઢીનું સંચાલન કરતા મહેન્દ્રભાઈ ભાવસાર અને તેમના સમસ્ત પરિવાર ભગવાન સ્વામિનારાયણને સમર્પણ છે. ભક્તિભાવ અને મરતાવડા સ્વભાવના મહેન્દ્રભાઈ ભાવસારના નિધનથી તેમના પરિવારજનો શોકની લાગણીમાં સરી પડ્યા હતા. સિનિયર સિટીઝન મંડળના હોદ્દેદારોએ તેમના પરિવારજનોને સાંત્વના આપીને ₹11,000નો ચેક અર્પણ કર્યો હતો. સિનિયર સિટીઝન મંડળના પ્રમુખના જણાવ્યા અનુસાર સભ્યમાં સંખ્યામાં ઘટાડો થયો હોવાના કારણે હવે કલ્યાણ નિધિ પરિવારમાં જોડાયેલા સભ્યનું મૃત્યુ થાય તો હવે પછી ₹11,000નો ચેક આપવામાં આવશે, જે અગાઉ ₹21,000નો ચેક આપવામાં આવતો હતો, જેની દરેક સભ્યોએ નોંધ લેવા વિનંતી છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.